નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચાર વિસ્તારથી જોઈએ. દાહોદમાં ભાજપને ગુજરાત ગૌરવ રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આદિવાસી ઉત્થાન માટે અલાયદું મંત્રાલય રચવા ઉપરાંત ઓબીસી માટે બંધારણીય દરજ્જો ધરાવતું પંચ રચવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ગરીબી કોને કહેવાય તેની સમજણ કોંગ્રેસના ટોચના નેતાઓમાં નથી તેવી ટકોર કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દા પર લડાય તેમાં જ ગુજરાતનું ભલું છે. અમીરોની સરકાર હોવાનો ભાજપ પર વારંવાર આક્ષેપ કોંગ્રેસ તરફથી થતો રહેતા હોવાનો અફસોસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે જનધન ખાતા ખોલવા, શૌચાલય બંધાવવા અને માત્ર 90 પૈસામાં મેડિક્લેમ વીમો આપવા જેવા પગલાં શું કોંગ્રેસને અમીરોના હિતમાં લાગે છે? આ દેશમાં 30 કરોડ લોકો, મારા આદિવાસી ભાઈઓ બહેનો પણ, એમનું બેંકોમાં ખાતું નહોતું. આ જેમના ખાતા નહોતા એ અમીર હતા. 30 કરોડ લોકોના બેંકોમાં ખાતા ખોલાવવા માટે આખી સરકારને મેં કામે લગાડી. જો આ દેશમાં એમને જેનું પહેલી વાર બિચારાએ બેંકમાં પગ મૂક્યો એ જો એમને અમીર લાગતા હોય તો પછી એ ગરીબોનું ભલું કેવી રીતે કરવાના છે ભાઈઓ? આ મોદી સરકારે આવીને 90 પૈસામાં ચા ના મળે, ચા 90 પૈસામાં વીમો ઉતરાયો અને આ દેશના કરોડો લોકોના વીમા ઉતરાયા અને એમાંથી જેમના કુટુંબમાં આફત આવી 1,850 કરોડ રૂપિયા સરકારે આ ગરીબોને ચૂકવ્યા. ભાઈઓ બહેનો મને કહો, આ અમીરોની સરકાર છે કે ગરીબોની? અમે ટોયલેટ બનાવ્યા, જાજરૂ સંડાસ. તમે મને કહો, આ ખુલ્લામાં શૌચાલય માટે અમીરો જતા હતા? આ બધા અંબાણી ને અદાણી ને એ બધા ખુલ્લામાં જતા હતા? અમારો ગરીબ માણસ જતો તો નહોતો જતો? અમારી બહેનોને રાતનું અંધારું થાય ત્યાં સુધી રાહ જોવી પડતી કે નહોતી જોવી પડતી? એમને બિચારીને તકલીફ થતી હતી કે નહોતી થતી? આ મોદી આવીને દેશમાં 5 કરોડ જાજરૂ બનાવવાનું કામ કર્યું. હું જરા પૂછવા માંગુ છું ભાઈ, આ જાજરૂ અમીરો માટે બન્યા છે? અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીની પહેલી ચૂંટણી પ્રચાર સભા ધંધુકા ખાતે યોજાઈ ગઈ, જેમાં તેમણે 9મી તારીખે કમળ ઉપર બટન દબાવી ભાજપ સરકાર ચૂંટવા મતદારોને આગ્રહ કર્યો હતો. ધંધુકા પંથકમાં જળ સંકટ ભૂતકાળ બન્યું તેની પાછળ ભાજપની મહેનત હોવાનું તેમણે કહ્યું હતું અને ધોલેરા જેવા પ્રાચીન બંદરની જાહોજલાલી પાછી આવે તેવા સ્માર્ટ સિટીની રચનાનું વચન પૂરું કરવા ખાતરી આપી હતી. લોથલમાં વહાણવટાનો ઇતિહાસ કહેતું દેશનું સૌથી મોટું મ્યુઝિયમ સ્થાપવા સાથે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ પંથકમાં અવશ્ય બંધાશે તેમ પણ તેમણે કહ્યું હતું. રામ જન્મભૂમિનો કેસ સર્વોચ્ચ અદાલતમાં વિલંબમાં પડે તેવી વકીલ કપિલ સિબ્બલની કોશિશ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની દ્વિમાસિક ધિરાણ નીતિ જાહેર કરી વ્યાજ દર 6% ઉપર યથાવત રાખ્યો છે. રેપોરેટ તથા રિવર્સ રેપોરેટમાં પણ કોઈ ફેરફાર કરાયા નથી. મોંઘવારીનું પ્રમાણ મામૂલી ટકાવારીએ વધવાની આગાહી કરતા રિઝર્વ બેન્કે નોંધ્યું છે કે ફુગાવાનો દર 4.3% વધીને 4.7% રહી શકે છે. જાહેર ક્ષેત્રની બેન્કોની મૂડી ધિરાણ ડૂબવાને લીધે ઘટી હોવાથી તેનું સત્વરે રીકેપિટલાઇઝેશન કરવાની માંગણી આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કરી છે. ઉદ્યોગ જગતે રાખેલા વ્યાજ ઘટાડાની આશા પૂરી થતા મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 205 પોઈન્ટનો ઘટાડો થયો છે. ઓખી વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતભરના વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. એની સીધી અસરથી ખેડૂતો અને ખેતપેદાશોને નુકસાન ન થાય એ ઉમદા હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડે સક્રિય પ્રયાસ કર્યા હતા. વેચાણ માટે આવેલા જથ્થાને યોગ્ય રીતે પૂરતા ભાવે ખરીદી હરાજીની વ્યવસ્થા સાથે માલને ગોડાઉનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. 10,800 જેટલી મગફળીની બોરીઓ અને કપાસની ખરીદી પ્રક્રિયામાં યાર્ડના કર્મચારીઓએ વેપારીઓ અને ખેડૂતોને પૂરતો સહકાર આપ્યો હતો. ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શૈલેષ રૂપાલાએ જણાવ્યું હતું કે તાત્કાલિક અને સમયસરના પગલાને કારણે ખેડૂતો અને વેપારીઓ મોટા નુકસાનથી ઉગરી ગયા છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.